પિલાડની ઘર ફોડ ચોરીના કોરોના પોઝિટિવ આરોપીએ વલસાડ નગરપાલિકા હોસ્પિટલમાંથી શનિવારે સવારે હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઈ ગયા હતા. વલસાડ એલસીબીની ટીમે પિલાડના ઘરફોડ ચોરીના બે આરોપીને 17 ઓગસ્ટના રોજ ઝડપી પાડ્યા હતા. 19 ઓગસ્ટે આરોપીઓ કોરોના સંક્રમિત જાહેર થતાં સારવાર માટે નગરપાલિકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને આરોપીઓ શનિવારે હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જિલ્લામાં નાકાબંધી ગોઠવી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ એલસીબીની ટીમે બાતમીના આધારે પિલાડની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને એલસીબીની ટીમે સરીગામ ભીલાડ ભંડારવાડમાંથી આરોપીઓને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને વધુ તપાસ માટે ભીલાડ પોલીસને સોંપવામાં આવ્યા હતા. ભીલાડ પોલીસે બંને આરોપીઓને કોવિડ ટેસ્ટ કરાવતા બંને આરોપીઓ કોરોના સંક્રમિત જાહેર થયા હતા. બંને આરોપીઓને તાત્કાલિક 108ની મદદ વડે વલસાડ નગરપાલિકા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બંને આરોપીઓ શનિવારે નગરપાલિકાની હોસ્પિટલમાંથી સવારે 6 કલાકે હોસ્પિટલની દિવાલ કૂદીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ હોસ્પિટલને થતાં નગરપાલિકા હોસ્પિટલમાં ભૂકંપ સર્જાયો હતો. વલસાડ પોલીસ વિભાગને ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગની ટીમો દોડતી થઈ હતી. જિલ્લામાં પોલીસ વિભાગે નાકાબંધી ગોઠવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. કેળ મિસ્ત્રી, ZSTV વલસાડ.